مريم مدري رادنا من مقام المال مريم مدري رادنا આપણા ધર્મ ની કદર નથી. આ દેવી તો મોટો મોટો ભૂપ નમાડ્યા છે. હમણાં મને અહીંયા અમારે દાદા અમી શાંતિ અહીંયા કામ કર્યા મોટા 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 મારી વસ્તી મને ઓળખ્યો મારી વસ્તી મને ઓળખી નહી મને લાજ્યા મારી વસ્તી એને કીધું એ કરી દીધું પણ મારા બાબા મને ઓળખી મને લાગ્યા
હરિનાથ એ ધુણવાનો કોઈ શોખ રાખશો નહીં. જગત બધાને ખબર છે ભાઈ, જે જે બળના ભૂવા થયા, જે જે શોખના ભૂવા થયા, જે જે બળના ભૂવા, જે જે શોખના ભૂવા, અને જે જે જોરના ભૂવા છે, એના ભૂવા પણ દઈ દેવી પડી મારી ભાઈ. આ તો ગરીબીની દેવી છે. મનમાં રોતો ફરતો હતો, છતાં એમ કહેતો હતો મળે મારા બાપ ધંધાની વસ્તુ ને કઈ કહેતી નહીં. રે રામણે મારી વસ્તુ માં તો તલવાર ન લેતી. મનીનાથ ઓલા અજીડા ભૂવા કોને પ્રથમ વાત કરી હતી ને અજીડા ભૂવા ની? દાદાના ભાવ સમન કે કઈક માતાજી ની વાર્તા કરો ને. મારા બાપ ભણવાનો કોઈ દી શોખ, અને મેં પેલા કીધું હતું ભાઈ, એક ભુવાઈ મને વલ્લભભાઈ વાત કરી, ભાઈ તારી પાસે ભુવા પણ લઈ લેવી છે. મારી ના ડુંગરપુર ની વીડી માં એકલો પડ્યો પડ્યો રોવે છે. મને મને એકલો પૂછ્યો ને, અરે બેટા જો વીડી ની માઈ પાસે ખબર ન આવું ભાઈ, રસ્તામાં જે કોઈ ભાઈની ગાડી પડી હોય એ મિત્રો સાઈડમાંથી લઈ લેજો. જે કોઈ ભાઈની રસ્તામાં ગાડી પડી હોય ને ભાઈ, રસ્તામાંથી સાઈડમાં લઈ લો ભાઈ. ખરેખર મિત્રો આ દેવી છે બાપ, દેવીને બધ ભરી ભરાય નહીં, રોકી રોકાય નહીં, બાંધી બધાય નહીં ભાઈ. આ તો અગ્નિ નો ગોળો છે ભાઈ, પવન છે પવન મારી ભાઈ. અને ઓળખી ગયા ને એનો બેડો પાર થઈ ગયો છે. ઘણી જગ્યાએ મેં વાત કરી છે બાપ, દેવી નો હોય સંદર્ભમાં, નો હોય વસવેલીમાં, નો હોય ઢાંકણીમાં, દેવી નો હોય મઢમાં, પણ દેવીને ગોતવી હોય ને કોઈ વાતમાં હોય ને દેવી ખાતાનો, ગરીબ હોય ને ભજ્યું હતું પાંચ ટકલા પાસા પડ્યું હોય ને ભાઈ, એના આત્મામાં ખોલ્યું દેવી છે. હવા હો વસ્તી નો ભો હોય બાપ, હવા હો વસ્તી નો ભો હોય, ચીડા ભુવા કોને
કઈ લાગ કે લાગ માંડ્યો તો અહીંયા ધર્મ એમ નામ બેઠો જાગૃત ધર્મ બેઠો કે તારી દેવી હોય તો બતાય મને વાત કરતા હતા ને કે ભાઈ મારા બાપા વખત માં મારું બાવડું પકડી હતું હું આજકાલ નો ભૂ નથી અને મારે ક્યાં ભૂ થવું હતું તેથી હવા વસ્તુ નો ભો અને જમતી દેવી લાગ મંડાણો તેથી તો ભાઈ રાજા સાહેબ હતી ને રાજ નું તેડું આવ્યું કે જા વજીડા બુઆ ને કયો આવ્યો આવે એની દેવી બતાવતા આહા સાહેબ ઈશોરના શોકમાં ગામ નું ગામેલું ભેગું થઈ ગયું બોલો તો વિશ્વાસી ભો એને ગતિ રીતિની કાંઈ ખબર નહીં બધી વસ્તુને એક નજરે જોવે પાંચ કરમ પાસા રાખે અને તેદી વાત માંડી મારી ને ભૂપતભાઈ અને રાજા સાહેબ અંદર એમ કીધું તારે પાસે ભાગલે દેવી હોય ને તો હાથીઓ પીણો ન તળાવમાં ના આવે અને પાછો બી આવવો જોઈએ નામ ધોણાય છે અસમતી દેવીઓ વડપર આવે તેમ જો તો એક તો અસલ્લા વડવાના વ્યવહારની ઊભી થઈ જે વલ્લભભાઈ કીધું એમ કરી દીધું પણ બેટા તું 20 માં તને ખબર કેમ પડે જા મારા સંદર્ભા ખડા થાય મારી વિશ્વેલી ખડી થઈ મારી નાત દેવાનું આવે અને બેટા તો વડતર લઈને હું હાલી આવું ને અને નેજો નો લાવો ને બેટા તું ગરીબ છો તું રાખશો હોકારો ન આપો ને મને લાજ્યા એમની મને ખોટા બોલી પલે પલે ખબર નો લાવને બાપુ જેવો તમારો હુકમ પણ આ અમુક શબ્દો સમજાય જેવા હોય છે ભાઈ
કે મહારાજ જો તન મન ધનથી મેં તારી ભક્તિ કરી હોય મારી વસ્તીને એક નજરે રાખી હોય તે મને ભૂવા પણ દીધી હોય અનુ શોખનો ભૂવો નો થયો હોય ને તો મારા ભાગલા આવજે તો હાથીઓ પાણો હાલી જાવો જોઈ મળે તઈ ડોકમાંથી ફૂલનો હાથ લઈ અને હાથીઓ પાણા નાખ્યો ટપોરો માર્યો સાહેબ હાથીઓ પાણો ગડગડ 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 શેતર મનને સિલ્યા તળાવમાંથી નાની પાછો બહાર આવી ગયો મારે ઇનામ નથી જોતું દેવી નું હોય છે આજ કમાઈ હું લઈ આવી છું હું આપની ઉભી થઈ છું જો હું રૂતર નો ખવડાવું અને જગ્યાની મારી પાછું મીણિયા મોતી મોતી ભાતું નો પાડી દઉં અને જગત જોવે એમ તો મોટો મોટો ભૂખને નો ન મારું ને તેર મને લાજ્યા એમ ની તેર મને ખાજે ખોટ પછી તો રાજા ને ભુવા ને ભાઈ બંધી એવી થઈ ગઈ મારી મેરડી પછી તો મેરડી ને ઓળખી ગયો રાજા નક્કી આની પાસે કાક ધર્મ છે હમણાં દાદા જેમ ભાઈ વાત કરતા હતા ભાઈ બધી ધર્મ બેઠું છે વલ્લભભાઈ પણ અહીંયા ધર્મ બેઠું કાક અલગ ધર્મ બેઠું અમારા હાદર બાબુ વાત કરે છે ખરેખર અહીંયા મોટા મોટા ભૂખ નમી ગયા જગત નમી ગઈ પણ મારી વસ્તી મને ન ઓળખી બાપ જદી એ ભાઈ ગ્રીક સામ મૂકે ને ભાઈ સુરેશ ગ્રીક સામ મૂકે વસ્તી માં ખેદ ઉપડી ગયો કજડા ભવાને ગાદી તો રાજા આજે પડવા માંડે હે અજડા ભવાનું માન માન વધી ગયું અજડા ભવાને ગાદી તો રાજા આજે બેઠક થવા માંડી ભાઈ હવે નક્કી કાકા વિચાર કરી ભાઈ અજડા ભવા બોલો મારા બાપ બોલો નવ લખો હાર્યો ને એ તારો એકલો નું નથી એમાં ભાગ પાડી દે ખેદાદ રો મરનાદ એ ખેદાદ રો ઓલા સંદણા ના ખાખા ના વાદ હાલતો તો ને એક બાજુ સંદર નું જાડવું અને એક બાજુ ખાખરો સાહેબ અમારે પડિયાર ને ભાવ છે અને દેવાભાઈ ને બોલો ભાઈ મારી દાદા મન કે ભાઈ આ છે જાડવા માથે વાત પણ મિત્રો લાગુ આપણને પડે છે સંદર નું જાડવું પેલું Thank you.
सरोवर बने बने सनन नो होय सरोवर सरोवर हंस नो होय नागे नागे मणि नो होय એક બાજુ સંતાન એક બાજુ ખાખરો પ્રસન્ન ના જાડવે હજારો પંખીડા બિહા મોલે માણા ને જોવે ને ભાઈ તોય મારે વલ્લભભાઈ સાબી નો આત્મા એવો છે એને કોઈ દિવસ ખાવા સુધી હગાઈ નથી રાખી અને એને તો દેવી હામો દોર શક મળે તું કરી પણ વને વને સંદર હોય ને સરોવર સરોવર હસલા ન મળે બનો તો ક્યાંક સંદર ના ઝાડવા પંજો ખાખરા કે બનતા ને ઓલા ખાખરા ને ખેદ ઉપડ્યો કે સંદર તારા ઝાડવે હજારો પંખીડે આવે છે મારી ને કેમ કોઈ આવતું નથી ઓલો સંદર વાત કરે છે કે મારા બાપ હું એને બોલાવતો નથી મારી હું આશું પંખીડા ખાખરા આપણે બે એક વન ના ઝાડવા થઈ ઓરતો કરીમાં મારા બાપ એ દુઃખ તો બધાય માથે હોય તારો ભાઈ બીજો ક્યાં ક્યાં
भाई ने हमरे पर जी ने दिकरी ने हमरे ने साई मनाए मारो बाप पुत ने तो मांडवा नी माइल भाई नी पे लाड करे तो वो ભાગના પૈસા હોય નો હોય કોઈ એ ભાગ ઉઘરાવશો નહી હો એના બાપ નું કામ અધરું છે અને જેથી બીજા કદાચ એની આગ બધી આવડું પડી જાય મારા વલ્લભા દીદી હું કોઈ ફેર ન પડે બાપ
આપે આવ્યો છે નકર એક દાણો ભાંગી જાય સાહેબ એ કોઈ દાણો ન મળ્યો મિત્રો પણ મારા વલ્લભા તું ઓરતો કરતો ને હો મન હાથ કરી આવ્યો પણ મિત્રો એલા ગમે ના કાળજા ફાટી જાય હો અરાણીનો નાનો છોકરો છે પણ જયારે તમારો ખરાબ સમય આવી જાય તો ઝૂંપડે કોઈ ખુશવાઈ ન આવે આ વનરાજા ના છોકરા કદાચ ઝૂંપડે ભૂખ્યા હોય જાય સમય આવે તો ભાઈ ખબર લેવાનો જાય સમય આવે તો કાકા ખબર લેવાનો જાય સમય આવે તો દાદા ખબર લેવાનો જાય પણ મારી મેરની જરૂર જાય કે મારા વંદરાજા ના પહોળા ભૂખ્યા હોય ગયા છે જો ઝૂપડા ની માલ પેલી ખબરે ન જાવ ને 12 વર્ષ ની બાળકી બની ને મને કસરા ની દીન દીન ખોટ લાગી જાય બેટા પણ મિત્રો આવડા આવડા બસડા ને ઓરતા હોય હો આ માંડવો નાખ્યો છે ને આમાં ઘણા હારા લુગડા પહેરી રખડતા હોય એના મોટા છોકરા એ સાહેબ સારું લુગડું નથી પહેર્યું પણ ધન્યવાદ છે મારી નાદની દીકરીઓને આવડા આવડા પહોળા માતા રંડાપો ગુજાર્યો છે અને કદાચ અનબા પાસન મરી નહી થાય મનવંદ્ર જન પૂડા માથે થપાટ નો કા કરી લીધો બરોબર જન પૂડા માથે થપાટ નો કા કરી લીધો વગર વાકે હોટી નો કા કરી લીધો ક્યાં ની વાહ ક્યાં કોઈ બાપ છે પણ એને ખબર નહોતી હિસાબ નોંધી આવું અને દીકરા તો બજાર ની માલ પાછો ગાંડા નાશ નો સૌ ને એ દીદી મને લાગી મિલી ની દીદી મને ખોઈ ખોઈ ગઈ બા
બાપ મારા બાપ તેથી પણ બાપ તમે ભાવથી ખાલી તાંતરિયાની ભાજી આપો ને, ભલે તમારી પાસે સંદર્ભો નો હોય, વસવેલી નો હોય, ઢાંકણી નો હોય, પણ ખાલી ધૂળની ઢગલીએ પૂજો ને મારી દાદા તો એનો ભાવ છે ને, એટલે વાત કરે છે મારા વલ્લભભાઈ નો. પણ મારી જાત વધી નતું કે કઈ વાંધો નહીં, તમારી ને હસડા મોકલતો નથી ને, સમય આવા દે દીધી તારો આવવા. હવે સમય ની રાહ જોવી ને ભાઈ, ઓલા સંધન ને ચિંતા એની નહોતી થતી, સંધન ને એના બસડા ની ચિંતા થતી. બાપ હજારો પંખીડા મારા ઝાડવા બિહા મોલે છે, અમારા પંખીડા નું શું થાય, કઈ કરે ન તો. એક દિવસ કાયમ વનના લાકડા ગરબી લાકડા નો ભાવો બેસી, કાયમ વનના લાકડા ગરબી લાકડા નો ભાવો બેસી, પોતાના બહુડા નું જીવન ગુજારો કરે, છોકરા વાળું કરી લે ને, આપણા છોકરા નો બાપ આવતો હતો, ઝોપડા રાજુ ક્યાંક જાડવા અમર થઈ જાય, ભૂખ્યા
મિત્રો તોલો ખાખરો ઇંદન કઠિયા ના કે ઇંદન કઠિયા રા ઓલો ઇંદન કઠિયા નો જોવા માંડ્યો ભાઈ આમાં કે કોઈ માણા નથી કોઈ જાનવર નથી કોઈ પશુ પાંપણ નથી અવાજ આવ્યો ક્યાંથી કે મને એવો ભણકાર વાગે છે ઓલી પાછો એમ કીધું કે ઇંદન કઠિયા નો ખાખરો બોલું છું હા ભાઈ તુજી સાયા ઉપોસન ખાખરો બોલું છું બોલ ભાઈ શું વાત છે કાક વાત તો કે ટુકમાં વાત કરી દઈ તો મિત્રો કે તે લાકડાના ભારા વેચ્યા તો કેટલીક માયા કમાણો કે ભાઈ કાઈ ને કટનો લાવી કટનો છોકરાને ખબરાવું છું કે તઈ એક કામ કર તને કાઈ ખબર છે કે ના આ વનમાં એક અમૂલી ઝાડવું છે ઓય હો વનમાં અમૂલી ઝાડવું છે એ ઝાડવાને કાપી તો વેસ્ટ નહીં અને અમૂલ નહીં થાય તું માયા વાળો થઈ જાય છે તારે જોઈ તું માયા આવી જાય છે બોલા ને કબૂતી હું જે ભાઈ છે ક્યાં કે જો હું રૂની ની સંદર્ભ નું ઝાડવું છે બાપ તો હામુર્યું ને સંદાનનું જાળવું છે એની હું આશું એના મૂળ થાય એના મૂળ જાય કાપી નાખે ભાઈ ના તો મને કઈ ઝાડવા પાંદડા કઈ દેખાતું નથી ત્યાં તો બધા પંખીડા બેઠા છે કે જા કુવાડા નો ઘા કર મારાથી કુવાડાનો ઘા ન થાય ઇંધન કઠિયારો કે છે તો આજ ગામો કે તો કઈ ને હવારે આવજો પંખીડા ઉડી જાય એના બસડા ને મૂકીને માળા માં પંખીડા ઉડી જાય પછી તો સુંદર નું ઝાડુ કાપી લીજે કે કઈ વાંધો નહીં બોલો ઇંધન કઠિયારો મન માં લાકડા કાપવા વહી ગયો પેલા એ ઝાડવા ને સલામ કરતો તો કઈ વનના ઝાડવા મારી મજબૂરી હું તમારી માટે ગાનો કરું પણ મારી મજબૂરી કરાવે છે એમાં ઈમાનદારી હતી સાહેબ આજ મારી મજબૂરી કરાવે છે તમારી માટે ગા કરું આવ્યો હવા હવા ઓલા ના 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 બસડા ના માળામાં મૂકી જન પાખું આવી નથી જન પાખું જન ઉડવાનું ભાન નતું ઈ પંખીડા મારી નાચ માળા માં મૂકી પોતાના માવતર સારો અમારે કેમ અમારા વડાલભાઈ નો છોકરો બહુ હાવ નાનો હતો એને પાંખો નથી સાહેબ પાંખો નથી વિદેશી બની ગયો ને ઓલા ઝઘડો સા વાણિયા ગોણે ઝઘડો સા વાણિયા ના પહોળા કાયમ વાત જોતા હતા કાલ મારો બાપ આવશે કાલ આવશે કાલ વાણ ભરી ને આવશે પણ ભવ ભવ જેને દરિયા ની કાંઠે મૂક્યો હોય ખેતી આવે એને હેસા સરે એને તો આની સિવાય કોઈ ઉદાહરણ નથી સાહેબ દેવી સિવાય મારી મેરડી સિવાય ઇતેદી ઈ પાકુના ના પંખીડા મારા ને માલપા અને ઓલો ઇંધણ કઠિયારો આવ્યો આવ્યો આજે કામ કરું મારે તો એક ખાલી લાકડા નો ભારો જોઈશે આજે ખતરો કરવા દે તોને સંધણ કે ભાઈ કામ કર આ ડાળી ને થોડું થોડું કાપી દે ડાળી કાપી નાખ ભાઈ વેસી નાખ કાલ પાછો ભારો લઈ જાય છે ઓલા વિસાર કર મત દીકરો છે હા શું તમે કર થોડું ડાળી કાપી મંડો માથા ભારો હાડો માથા સંધણ નો લાકડો બંધાય ને આમ બાંધતો આમ નીકળી જાય આમ બાંધતો આમ નીકળી જાય
تاي سندن نازار ما ماتي آواز آوي گئي دن كفيارا آبر آبر اولا كاغلا ني كدي كدي يا يك مارو كي تو كار تو كي يك دي كاغلا ني كدي كلي ني ایک بار ماری تو کدی گئی بول سو سے ہوں سدن نو جار ہوں یم نے بندا کہتا ہے کا کرو کدی اے جہاں کا کرو بولے کہ کھا کھا نہ کھودی اینا مولیا کاڈی من مولیا تھی بائن نے اس دار بدام مناج تو اس طرح بندام درو جارے اس طرح نا زار و آمدہ گھا کرو نا لاکڑا نا پوڑا نا گھا کرو تیدی سندھر نا کیسے مالی ناج اے ورنو کہے کہ من رایو آگی ملی دیو نے سونا ماں اے میرا پنکھڑاو تمہیں اڑ جاؤ تمہارا اجے پاکھو سے ہمیں دلی پاکھو منانا تولا پنکھڑا سو کیسے تاری ڈال
حق پن پن آیا کھیلوں بھائی ہاں دوست مترو ہاں ગરીબ નો કોણ કો માં કોક ની ઘરે ખાઈ જાય ને એક પોતાની જનેતા ખાલી ટાઢો ટુકડો પોતાના દીકરા ના ઘરે ખાઈ જાય ને તો એ મીનો ઓટકા લઈ જાય તમને આશીર્વાદ દેતી જાય આ તો 9 લાખ લબડિયા છે મારી વિશ બુજાલે છે વાત ન્યા મૂકી હતી કે બુઆ નવલકો આવ્યો ને તને એકલા નથી આપ્યો મારો વસ્તીનો ભાગ છે તારો એકના બાપ નો થોડું છે મારો ભાગ છે ઓલો બો હાથ જોડીને વિનંતી કરે કે મારા બાપ રવા દ્યો આ મારી દીવીની કમાઈ છે એ જોર ની પૂજાય નહીં માયા ની પૂજાય નહીં લાકડીઓની પૂજાય નહીં દેવી દેવી તો ગરીબી હોય તો 100 મહિના વાત હોતે જોવે ખાવા પીવાની ક્યાં ભૂખી છે એ તો લેખાણું પોકડી નો હવા પાલી નો તાવ આપો તો રાજી થઈ જાય બાપ દેદી એ નવ લખો હારો તો ને એના વસ્તી એક ટકા કરાઈ દે છે સૌ ના ભાગ લઈ લીધા અમારા વલ્લભભાઈ કામ માં પડી ગયા છે એ નવ લોકો હારો તો એટલે વસ્તી એ ભાગ પડાવી નાખ્યા બોલો અજીડા બો નો ભાગ હતો ને દેવી ના ભારત માં મૂકી દીધો અમારી દેવી ને કમાય છે મારે કઈ જોતું નથી પણ પછી અજીડો બો હતો ને મારી દેવી ના ભાગલા પડી ગયા મારી નાથ મારી દેવી ના ભાગલા પડી ગયા એલા ગામ ગરાજ ના ભાગ પાડજો છત્રવાડીઓ ના ભાગ પાડજો મેડિયો મોલાજી ના ભાગ પાડજો બાપ ની મિલકત માં ભાગ પાડજો પણ દેવી ના ભાગલા કે પાડશો માં ગુનો વસ્તી કરે અને સંદ્રવા ના કટકા દેવી ના થાય મારી ભાઈ ભગવાન કેવી ને માળા માળા મરીનાથ કામ કરાજ ના ભાગ પડાય ખેતરવાડી ના ભાગ પડાય પણ દેવી નો ભાગલો ન પડાય ત્યાં દેવી નો ભાગ ફરતો હોય ને ત્યાં બિહાઈ આવી મારી ને રાજી ખુશી તું પૂછે ને બજાર ભલન હારો હગો હોય તો હગા ની હગવટ નો રખાય અજીડા બોય પોતાનો ભાગ તો દેવી ના ભાગ માં મૂકી દીધો કે હવે મારી દેવી ના ભાગલા પડી ગયા મારી વસ્તી એ મારી દેવી નો ભાગલો પાડ્યો અહીંયા મારે રહેવું નથી મને રહેવું
બેટા જો તમારા ભાગલા આવીને ભીનો રહો ને તેની દુનિયાની માલબા મને ગરીબ ની જીવન મને કોઈ હવે જાજો સમય નહીં લઉં તમે ખાલી 5-10 મિનિટ ભાઈ મને ખબર છે માને જમવાનો ટાઈમ થઈ ગયો છે કાસલીમાં કણેક લઈને આવ્યો છે તાંદળિયાની ભાજી લઈને આવ્યો છે કેટલા દિવસે જનાવરા સાથે તો દેવીના વનમાં નહીં વલ્લભભાઈ બહુ જનાવરા છે ને અને બહુ રોયો હવે 13 વર્ષના જનાવર કેટલા કેવા હોય છે મારી દેવી કાલ ખબર લેશે મારી
એમાં એકાદા બે જનાવર તો વિયા પહોંચી ગયા છે, બે જનાવર મરી ગયા કે દીની માતા આપ ફૂટી પડ્યો તો જ્યારે એનો વનરાજ્ય ને શોટ લાગ્યો ને, એકવાર એક્સિડન્ટ થયો, એકવાર શોટ લાગ્યો, એક્સિડન્ટ થઈ ગયો ત્યારે મારી મેરલી આપે આવી હતી, માતા વેદવેદના જટકલા નાની એવી બાળકી જ હતી અને માથામાંથી લોહી જતો હતો ને, અને એની માથે સુંદડી હતી ને ઓઢવાની, સાહેબ એ સુંદડી નો પાટો વાળી દીધો કાલે બેટા, તો એ મારા વડભાવ કોઈ નતું ત્યારે મેરડી દીધો રાજા કોને દીધી વલ્લભો હેઠો મારી મને પારકા પાત્ર લઈ જાય શોખ ના પુવા
હવે જોરની દેવી પૂજી હોય એનાથી આજો પાનો હાલે આ મારી મેલડી જો આને દેવી કહેવાય મારી મેલડી તારી લાજ રાખા તું બળો નો ભૂવો થયો છો ને એટલે બેટા તારે મારે શેઠું પડ્યું છે હું તો મારે અજીડા વાહે વહી ગઈ છો જોશી નો વારો ફરે છે ભાઈ ચાલો બધાને વાહના વાળે રાજડા ને શેટો રાખ્યો બાપ નું
ચોખનો નથી થયો તમારા વલ્લભભાઈ કીધું તો મળે આ દેતર વલ્લભી જનાવરા સારું સુને અવલબા માં તો ખોટો આરોપ આવેલો 30 વર્ષ થેલા સાહેબ દાદા વાત કરતા 30 વર્ષ થેલા ખોટો આરોપ નાખેલો કારણ કે મિત્રો આપણી સેલી અદાલત તો બેઠી નહીં છે સેલી અદાલત સેલી કુરાન આ બેઠી છે આનાથી મોટો જગતમાં કોઈ નથી થઈ કીધું બેડા મારા વલ્લભા મને ઓળખ જાતને શેત્રમાં ઉભી થાવ ને એ તો બહુ વલ્લું લાગણું બની શેની માલમાં હરકી જાવ દીકરા હવે અહીં રામ ભાઈ લાઈન માં જગ્યાના દર્શન તો કરતો જાવ આમ આવે તો જગ્યા ભાગલ ભોંકા બની ગઈ કેવા માંડો ભાઈ મરે અહીંયા બધા દેવી પૂજક રહેતા દે કઈ બચ્યો મરી રાજા તો સાધુડા ના દેશ માં બાપુ દેવી પૂજક ના ઝુંપડા છે ને અને દેવી નું પ્રમાણ ના દેખાયું તમારે કેવું પ્રમાણ જોયું છે આનાથી આચ્યા પણ વસ્તુ ને એક નજર જોયું હોય ને અને વસ્તુ નું આહુરું ખમી શકે નહીં ને જો તન મન ધન થી મેં તારી ભક્તિ કરી હોય અને મારી વસ્તુ ને એક મિત્ર જોઈ હોય હાલ હાલ આધ્યા રાજા હતો ને બધ ભરી ગયો
અમારા અજીડા સિવાય જગતમાં કોઈ હોય નહીં અને એની વખતે હાથીઓ પાણો આવે નહીં અરે રાજા બીજી પછી વાત મારી વસ્તીના વાહન વાળાથી છોડાય એમ બેટા આ જગ્યાની માલિકા કોઈ કોઈની ભવા પણ કોઈ કોઈની મારી નાયક પરિયાર પણ તો જવા દઉં ને તેને મને લાજ્યા ઇમિડિયેટલી દેને મને કોઈ લાગી જાય બા તારી વ્યાલા તારી વખત તારી